પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે અને મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન અમદાવાદ શહેરના સરસપુરમાં આવેલા સુદામા કુટીરમાં પંડ્યા પરિવાર દ્વારા વેદોક્ત શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું મહત્વ શિવભક્તોમાં સૌથી વધારે હોય છે. દેવપોળી એકાદશી પછીથી શરૂ થતા ચાતુર્માસનો આ પ્રથમ મહિનો હોય છે. શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે, તો વળી આ માસમાં રક્ષાબંધન, નાગપાંચમ, જન્માષ્ટમી જેવા તહેવારો પણ ઉજવાય છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ એક પછી એક તહેવારોની વણઝાર શરૂ થઈ જાય છે. શ્રાવણ માસના મહત્વની વાત કરવામાં આવે તો આ માસમાં શિવપુરાણ તેમજ દેવી ભાગવતનું વાંચન અથવા શ્રવણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના દરેક દિવસ ખાસ હોય છે, પરંતુ શ્રાવણીય સોમવારનો મહિમા અનેરો હોય છે. જે ભક્તો આખા મહિના વ્રત ન કરી શકતા હોય તેઓ પણ સોમવારનું વ્રત કરતા હોય છે. સંપૂર્ણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શ્રાવણ મહિનામાં નદીઓમાં પણ નવા નીરની આવક થતી હોય છે, તેથી ખાસ દિવસો પર ભક્તો તીર્થ સ્થાન પણ કરતા હોય છે. ભારતના પ્રમુખ તીર્થ સ્થાન જેવા કે હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, કાશી, ગંગાસાગર ખાતે તો આ દિવસોમાં કાવડ યાત્રા નીકળે છે, જેમાં ભક્તો કાવડમાં નદીનું પવિત્ર જળ ભરી શિવજીનો રુદ્રાભિષેક કરે છે. માન્યતા એવી છે કે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન પણ આ સમય દરમિયાન જ થયું હતું. પવિત્ર શ્રાવણ માસની અંદર સુદામા કુટીરમાં હમણાં જ ધર્મેન્દ્રભાઈ પંડ્યા ઉર્ફે સુદામાજી એમણે એમના નિવાસસ્થાને ઘણા વર્ષોથી શ્રાવણ મહિનાની અંદર રોજ સાંજે આખો મહિનો ખૂબ અલગ અલગ યજમાનો દ્વારા શંકર ભગવાનની સ્તુતિ અને શંકર ભગવાનની પૂજા જે લઘુરુદ્રી તરીકે જેને ગણવામાં આવે છે એ લઘુરુદ્રી યજ્ઞ કરી અને માત્ર માનવજાતના કલ્યાણ માટે જ નહીં પણ વસુદેવ કુટુંબકમ વિશ્વના કલ્યાણ માટેની આ જે એક પ્રાર્થના જે છે રાષ્ટ્ર માટે પણ એક જે પ્રાર્થના છે એ આજે શ્રાવણ મહિના દરમિયાન અહીંયા રોજ કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ જે છે મેં આપણે વાત કરીએ પ્રમાણે કે એક માનવજાતને માનવ થતો વધારે બનાવે અને પ્રભુમય બનાવે અને ખૂબ સારા કાર્યો કરી અને માનવજાતને વધારે વધારે કેમ ઉપયોગી થાય એ હેતુ માટે આ પૂજા રેગ્યુલર શ્રાવણ માસની અંદર કરવામાં આવે છે. શ્રાવણ માસના સોમવારની વાત કરવામાં આવે તો આ વાર શિવજીનો પ્રિય વાર હોવાથી ખાસ ગણાય છે, તેથી જ તો સોમવારનું વ્રત દરેક શિવ ભક્ત કરતા હોય છે. શ્રાવણ માસના સોમવારનું વ્રત જે ભક્ત સાચી શ્રદ્ધાથી કરે છે તેને વર્ષભરની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષના શ્રાવણ માસની ખાસ વાત તો એ છે કે જે પવિત્ર મહિનો શરૂ પણ સોમવારથી થયો હતો અને પૂર્ણ પણ સોમવારે જ થશે. દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું તો તેમાં 14 રત્નો નીકળ્યા, તેમાંથી એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યું. આ સત્કાર્યથી પ્રભુ નલકંઠ તરીકે ઓળખાયા. ત્યાર પછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળાભિષેક કર્યો. ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવથી ઉષ્ણતા દૂર કરવા માટે ભગવાન પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં વિષના આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શિવપુરાણ અનુસાર જળ સમસ્ત સંસારના પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે. આ જળ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે. શિવ મહાપૂજાનો રુદ્રાભિષેક કહેવાય. આ સનાતન હિન્દુ ધર્મમાં આપણે દરેક શ્રાવણ મહિનાની અંદર, ખાસ તો આમ તો 12 માસ થવો જોઈએ, પણ પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે વર્ષા રાણી પ્રસન્ન થાય છે અને યોગાનું એક વરસાદ થકી જ આ અમારા જ્યાં જ્યાં કંકણ છે ત્યાં શંકરને અભિષેક થાય છે, પણ એ અભિષેક જ્યાં ત્યાં ગમે થતા કોઈ પ્રસ્થાપિત શિવલિંગ હોય, શિવાલય હોય, ધર્મસ્થાન હોય ત્યાં સમૂહમાં બધા ભેગા થઈ અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણ દ્વારા અને યજમાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ રુદ્રાભિષેક કહેવાય છે કે લઘુરુદ્ર કરવાથી
માનસિક શાંતિ મળે છે અને સાથે સાથે આત્મિક શાંતિ મળે છે. આ જીવન આપણું જે કંઈ મળ્યું છે એ માનસિક શાંતિ થકી આત્મિક શાંતિ અને આત્મિક શાંતિ આપણી ઉર્ધ્વગતિ થાય અને ઉર્ધ્વગતિ થકી આપણો આ જીવ સાચા અર્થમાં શિવમાં એકાકાર થાય કે લીન થાય અને આપણું આ જીવન બ્રહ્મમય થતાં આ આવાગમનનો જે આપણો કંઈ હેતુ છે એટલે કે આપણે કેટલાય વર્ષોથી જન્મ લઈએ છીએ, મૃત્યુ પામે છે, એમાંથી મુક્તિ પામી અને મોક્ષ માર્ગે જવા માટે આમાં એકાકાર થવાની આ સજગતાની એક સરસ મજાની પદ્ધતિ આપણા ઋષિ મુનિઓએ સનાતન ધર્મરૂપે અનેક આદિકાળથી આપી છે, જે શંકરાચાર્યજીએ એને વધુ ને વધુ પ્રસ્થાપિત કરી અને સમસ્ત ભારતવર્ષમાં આ શ્રાવણ મહિના દરમિયાન આ રુદ્રાભિષેક ઠેર ઠેર બ્રાહ્મણો દ્વારા અથવા તો વિદ્વાન વ્યક્તિઓ દ્વારા થઈ રહ્યો છે. એ આ પૂજન સમૂહમાં બેસી અને રોજ સાંજે સરસપુર પ્રાર્થના મંગલોસમાં આવેલી સુદામા કુટીરમાં અમે રોજ 5:30-8:30 સુધી રુદ્રાભિષેક અમારું મન વચન કર્મને એકાકાર કરવા માટે વેદોક્ત વિધિપૂર્વક અમે અમારી ભાવનાની સાથે યથાશક્તિ પુષ્પ બિલીપત્ર અભિષેક દૂધ વગેરે પંચામૃત સાથે અને અંતે તો આરતી પણ અમે સમૂહમાં કરીશું અને આરતી કર્યા પછી મંત્ર પુષ્પાંજલિ પછી શિવ માનસ પૂજા સ્તોત્ર અને ત્યારબાદ બધાની સાથે શંભુ શરણે પડીને સ્તુતિ ગાન કરી થોડોક ભજન કરી અને આ રીતના 3 કલાક ઈશ્વરમય જીવન થાય એ હેતુથી અમે સરસપુર સુદામા કુટીરમાં આ સરસ મજાનો લઘુરુદ્ર કહેવાય કે રોજ શિવ મહાપૂજા થવાથી આપણા હૃદય કમળમાં એક પુલકિતતાનો ભાવ થાય છે અને સાથે સાથે આપણી ભાવનાઓમાં પણ એક એવું પરિવર્તન આવે છે કે જેથી થકી આપણે માનવ તકીકે કોઈના કામમાં આવીએ અને માનવ એકમેકના સાથે રહી અને પૂરક બને એ ભાવનાથી અહીં સુદામા કુટીરમાં કેટલાક વર્ષોથી અહીંયા સરસ મજાનું દેવી પૂજન અને દેવ પૂજન અમે અહીંયા કરી રહ્યા છીએ. રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ. આ મહિનામાં ભગવાન શિવના રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ હોય છે, તેથી આ મહિનામાં ખાસ કરીને સોમવારના દિવસે રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. જે જૈનકો રુદ્રાભિદો ઉત્કૃષ્ટા અપ્રતો વૈ ખાગ્વેડ ઈમહે અશૌગો પુત્રપત્ની લિવ પિલોઈદા ઉત્તૈનં ગોપા અદૃશ્યં નિદૃશ્યં નદાદ સદ્રષ્ટમુરયાધિન નમોસ્તુ નીલલીલાય સો સાક્ષાય મીડુગે અકૌદે અશ્ય સત્વાનો હંતિ પ્રોકરણ નમઃ બ્રહ્મ જ ધન્વ નસ્તમયો રાત્યો જ્યામ મળે છે અનપેક્ષિત પરિણામ. શ્રાવણ મહિનામાં શિવ પૂજાને અનપેક્ષિત પરિણામ આપવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ શ્રાવણ મહિનામાં વિશેષ પૂજા અર્ચના અને વ્રત ઉપવાસ કરી પતિની લાંબી ઉંમરની પ્રાર્થના ભોલેનાથને કરે છે. શ્રાવણના સોમવાર છે શિવને પ્રિય. શ્રાવણ દરમિયાન સોમવારે શિવની પૂજા કરવી જોઈએ. આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન શિવના ધ્યાનથી ખાસ લાભો મેળવી શકાય છે. સોમવારનું વ્રત ભગવાન શિવની પ્રસન્નતા માટે કરવામાં આવે છે.
સોમવારના પ્રતિનિધિ ગ્રહ ચંદ્ર છે અને ચંદ્ર મનનું પરિબળ હોય છે. ચંદ્ર માણસના મનને નિયંત્રિત કરે છે. ચંદ્ર ભગવાન શિવના માથા પર બિરાજમાન છે. તેથી જે શિવ પૂજા કરે છે શિવ તેમના મન પર નિયંત્રણ કરે છે. શ્રાવણ મહિનામાં શિવ ભક્તો ગંગા અથવા પવિત્ર નદીઓમાંથી પાણીને માઇલ અંતર કાપીને લાવે છે અને ભગવાન શિવને જળાભિષેક કરે છે. શિવના ભક્તો કાવન યાત્રાને શ્રદ્ધાની પ્રતીક તરીકે માને છે. શિવ ભક્તો માને છે કે કાવન યાત્રા દરમિયાન શિવ ભક્તો બધી મુશ્કેલીઓ સહન ગંગા જળ લાવીને શિવલિંગ પર ચડાવે છે. ભોલેનાથ હંમેશા તેમની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. ખાસ કરીને આ સુદામા કુટીરની અંદર જે પંડ્યાભાઈ છે, ધર્મેન્દ્રભાઈ જે પંડ્યા, એ આ આખો શ્રાવણ માસ પૂરતું જ નહીં પણ વર્ષ દરમિયાન એમના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ કરી રહ્યા હોય છે. આનંદની વાત એ છે, કહેવાનું ગૌરવ એ થાય કે એમની સાથે સાથે એમનો પરિવાર, એમના નાના બ્રધર, એમના પત્ની, એમના ભાઈના પત્ની અને એમના દીકરા દીકરીઓ આ બધા જ એક સાથે, એક કહું ને તો આ એક ઘર મંદિર તો છે જ, મહાદેવનું મંદિર તો છે જ, પણ સાથે સાથે ઘર મંદિર. માત્ર ખાલી મંદિર હોવાથી અથવા માત્ર ખાલી પૂજા કરવાથી આ માત્ર મંદિર નથી થઈ જતું, પણ પારિવારિક ભાવના, ઘરની અંદર સંપ, ઘરના જે સભ્યો છે એમનો જે આત્મીયતા, એમનો જે આવકાર, એમનો જે આતિથ્ય, આને એક મંદિર કરતાં પણ વિશેષ સ્થળ આપણે ગણીએ એવું કહી શકાય. ખૂબ આનંદ થાય કે આ રીતના આજના સમયની અંદર, સાંપ્રત સમયની અંદર આ રીતના પરિવારો ખૂબ ઓછા જોવા મળતા હોય અને લોકોને કેમ વધારે ખુશ કરીએ, લોકોને કેમ આનંદિત કરી શકાય એ એક અભિગમ સાથે આ પરિવાર કોઈ જ સ્વાર્થ વગર, બિલકુલ નિસ્વાર્થ ભાવે આજે હું છું. સરકારના વિવિધ પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓ, ખૂબ વિવિધ પોલિટિકલ પાર્ટીના પણ અધિકારીઓ અહીંયા આવી અને કોઈ જ રાજકીય કે કોઈ જ પક્ષાપક્ષીથી દૂર રહી માત્ર ભોળાનાથના શરણોમાં ભોળાનાથની પૂજા કરવા માટે રોજ આ શરણે અને આ ઘર મંદિરની અંદર લોકો એકત્રિત અને ભેગા થતા હોય છે અને મહાદેવની ખૂબ પૂજા કરતા હોય છે. પ્રભુ મોટા
જય 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 જય